ચાલો ગુડ ઇવનિંગ નમસ્કાર ચલો વિદ્યાર્થી મિત્રો ઓડિયો વિડીયો ક્લિયર હોય તો એક વખત જે છે કન્ફર્મેશન મેસેજ આપી દો પછી આપણે આજના સેશનની શરૂઆત કરવાની છે આજે બરાબર ત્રણ એપ્રિલના રોજ જેટલી પણ શિફ્ટ થઈ છે એ બધા શિફ્ટનું આપણે એનાલિસિસ જોવાનું છે તો એક વખત જે છે મિત્રો વિડીયોને લાઇક એન્ડ શેર કરી દો

શું આપવાના સાહેબ એમાં સાહેબ એની અંદર અત્યારે તો પેલા સાહેબ ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેની મેન્સ એકમાં કવર થઈ જશે સાહેબ બરાબર એની અંદર ગ્રુપ એ ની અંદર 350 માર્ક જે લેખિત છે એ પણ તૈયારી કરવામાં આવશે બી જે એમસીક્યુ વાળી છે એ પણ તમારું કવર થઈ જશે બેચ સાહેબ આપણે 22 એપ્રિલ થી શરૂ કરી રહ્યા છીએ ટાઈમિંગ સવારે 8 થી 10:30 નો રહેશે વેલિડિટી સાહેબ 12 મહિનાની એટલે તમને સાહેબ હજુ પ્રોબ્લેમ છે કે હું ગ્રુપ એ માં પાસ થઈશ કે ગ્રુપ બી માં એ પણ સાહેબ ખરું ને આપણને કે ખબર છે એ આપવા મળશે કે બી આપવા મળશે તો સાહેબ બંને ગ્રુપ તમારું આ બેચ ની અંદર કવર થઈ જશે અત્યારે આમ તો એની ફીસ સાહેબ 22000 છે પણ ડિસ્કાઉન્ટ સાથે 10999 માં મળશે એની અંદર જો સાહેબ 300 કલાક થી વધારે લાઈવ લેક્ચર છે 10 બુક 12 માઇન્ડ મેપ છે લેક્ચર પીડીએફ ને ફ્રી રેકોર્ડેડ લેક્ચર એડવાન્સમાં મળશે ગુજરાતી અંગ્રેજી વણાતમાં મટીરીયલ ઓન્લી ગ્રુપ એ વાળા વિદ્યાર્થીઓને મળશે આ સાર્થક મેન્સ છે સાહેબ એ સ્પેશિયલી ગ્રુપ બી માટે ગ્રુપ બી માટે પેલી ગ્રુપ એ અને બી ની કમ્બાઈ માત્ર અને માત્ર ગ્રુપ બી બરાબર તો સાહેબ એની અંદર અંગ્રેજી ગુજરાતી પોલિટી હિસ્ટ્રી ઇકોનોમિક જેટલા પણ મેઇન્સના સબ્જેક્ટ છે જે લેખિત આવવાનું છે એ તમામ સબ્જેક્ટ સાહેબ આ ખાલી એમસીક્યુ માટે છે હા આ લખાણ ને બંને તમારું કવર થઈ જશે આ ઓન્લી એમસીક્યુ છે કોપી માટે આ બરાબર તો સાહેબ એની ફી છે 17999 પણ ડિસ્કાઉન્ટ સાથે એમને પડશે 8999 બરાબર જેની અંદર પણ સાહેબ એમને 300 થી પણ વધારે કલાકના લાઈવ લેક્ચર મળશે

છ માર્ગના પ્રશ્નો હોય છે પેપર કટિંગ છે ફોલ્ડિંગ છે તો આ પાંચ થી છ માર્ગ નું જે છે વેટેજ ધરાવતું હોય છે અને બીજું જે છે આપણને ડીએસ મળે છે હવે એની સાથે જે છે સાહેબ વેન આકૃતિ અને આ બંને ગણો તો આપણને જે છે પાંચ એક માર્ગ જે છે દરેક પરીક્ષાની અંદર ડીઆઈ પણ છે ત્રણ ચાર પ્રશ્નો આપણે ડીઆઈ આમાં ગણી લઈએ ચલો સાહેબ

પ્રિતેશ સર એમને કહી દે કે આમાંથી કરવાના એટલે કરે ખરેખર આવું કોઈ નહીં કહેતું કોઈ વોકેબનું તો વોકેબ તો દરિયો છે દરિયો દરિયો સર તો આપણે કાંઈ નહીં ભાઈ તમારા માટે એ પણ કંઈક એરેન્જ કરીએ સાહેબને રિક્વેસ્ટ કરશું સાહેબ પોતાનો કિંમતી સમય લઈએ મહેશ સર કે પ્રિતેશ સર જે પણ ફ્રી હશે બરાબર હા યસ ડાયમા સર આજે સર્કલ નો પ્રશ્ન હતો હા એ આપણે મૂકી દઈએ ચિંતા ના કરો મૂકી જ છે આજે આપડે બધા જ પ્રશ્નો વાંચતા આવડતું ના હોય યાદ રાખીને કેવું કે આ હતું બરોબર તકલીફ ત્યાં પડે બાકી તો છોકરાઓ ખાલી એટલું જ કે ઇંગ્લિશ ખાલી ભારે હતું બાકી વધુ નું કહીએ કહીએ સાહેબ ને મહેશ સર ને કહીએ આવે ટેન્શન વાળો બેચ માં ઇંગ્લિશ ગાબા ગાઢે સાહેબ કઈક કરો પ્રીતે સર કાઈક કરો હવે એવું લાગે કઈક સલાહ આપી દો અત્યારે છોકરાને ને બે મિનિટ એ સ્પેશિયલ સેશન લઈને આવશે સાહેબ અત્યારે બે ત્રણ દિવસ પેપર નથી તો તમે સ્પેશિયલ ઇંગ્લિશનું કંઈક વિચારીને આવો સાહેબ મિત્રો સેશનને એકવાર વાર લાઈક કરી દો જવાબદારી અમારી ઇંગ્લિશનું સેશન ગોઠવવાની બસ હવે કાંઈ પકડીને લાવશું ના આવું આવે સાહેબ હો આવવાનું ને કિડનીપ કરી આવશું હા સેશનને શેર કરી આવો હાલો ફટાફટ યસ હા ચલો એવું છે ધ હિન્દુ ન્યૂઝ પેપર માંથી વોકેબલ ડેલી એડિટોરિયલ વાહ યસ ચલો બસ એટલું જ હો મુરજાન આ શરૂઆત કરીએ સાહેબ કરીએ શરૂઆત સાહેબ હવે જે છે જો જે પ્રમાણે અમને વિદ્યાર્થી મિત્રોએ કીધું છે એની આજુબાજુમાં થોડું પ્લસ માઇનસ કરીને અમે જે છે દાખલા બનાયેલા છે ભાઈ આ જે પ્રશ્ન છે મેમરી બેઝ છે મેમરી બેઝ એટલે છોકરાએ કીધું કે આના કરતા મોટો ને હતો તો એના રિલેટેડ આપણે જે છે આવો એક પ્રશ્ન સાહેબ બનાયેલો છે તો જુઓ મિત્રો કે આવો પ્રશ્ન તમને પૂછાય તો તમારે શું કરવાનું છે ઓકે કોડો ચટ્ટાન ચટ્ટાન અને મધ કોડો અલગ કહેવાય ચટ્ટાન અલગ કહેવાય મધ અલગ ના કહેવાય સાહેબ ત્રણે ત્રણ અલગ અલગ હોય હા

જે એન કરતા વધુ વજન ધરાવે એન કરતા કોનો વજન વધારે વજન વધારે પણ પી કરતા ઓછો તો આના કરતા મોટું કોણ છે સાહેબ પી છે તો સૌથી ઓછો વજન કોનો છે ધ્યાન દે સમજી લો બધા સીટ નું એનાલિસિસ અહીંયા લઈને આયા છે આ રીતના પ્રશ્નો હતા સૌથી ઓછો વજન એટલે જુઓ સાહેબ આ ત્રણ ની અંદર પૂછે તો કોણ ઓછો વજન કહેવાય સાહેબ એચ નો કહેવાય

બરોબર અમને એવું હતું તમને જે છે કલાક પછી સરપ્રાઈઝ આપીએ પણ સરપ્રાઈઝ અમને મળી ગયું તમારી પહેલા હા બરોબર યસ ઓકેલિટી જે છે આ જો હવે બે ત્રણ દિવસ પરીક્ષા નથી સાહેબ આપણે જે છે એવું કર્યું છે કાલે તરલસર તરલસર ખુદ લઈને આવી રહ્યા છે ગબ્બર ખુદ હા તરલસર જે છે કાલે સિલોક્સ લઈને આવી રહ્યા છે પછી એકાદ દિવસ ટાઈમ મળશે તો હું એની ઇન્કવાયરી લઈને આવીશું સાહેબ એ કહ્યું કે સેશન રાખી દો તમે પાછું ડીએનએ છે તો જે છે અત્યારે આપણે જે છે ત્રણ ચાર દિવસ એક્ઝામ નથી સાહેબ તો આપણે જે એક ક્વિક માટે એક્ઝામ નથી ત્યારે એમના જે ટોપિક જે પૂછાણા છે એનું એક વખત ફાસ્ટ ટ્રેક રિવિઝન કરાવી નાખીશું ઓકે ચલો સાહેબ હવે જે છે બીજો પ્રશ્ન જોઈએ કોનો છે ઓહો લ્યા આ દાખલો આપડે ક્લાસમાં નઈ અહિયાં ઉભા ઉભા બંને ત્યારે મેં કીધું સાહેબ કે કામ થાય બરોબર હવે મને યાદ ગયું એનો મતલબ છોકરા આપણે એમને એવું કીધું હતું જ્યારે જ્યારે ટ્રેન પ્લેટફોર્મ ને પસાર કરે ત્યારે ટ્રેન નું અંતર હોય ને વધતા પ્લેટફોર્મ નું અંતર આ બંને અંતર ભેગું કાપતું હોય જોયું મિત્રો હવે ટ્રેન થાંભલા પસાર કરે છે હવે ટ્રેન થાંભલાને પસાર કરે છે માત્ર ને માત્ર અઢાર સેકન્ડમાં જ્યારે ટ્રેન થાંભલાને પસાર કરે ત્યારે માત્ર ટ્રેનનું અંતર હોય હવે થાંભલા માટે અઢાર થાંભલા માટે અઢાર સેકન્ડ લાગે છે અને અહીંયા એને લાગે છે ઓગણચાલીસ સેકન્ડ હવે સિમ્પલ વસ્તુ તમે સમજો સાહેબ મને ટ્રેનની લંબાઈ આપી છે ત્રણસો મીટર તો અહીંયા ટ્રેન માત્ર અને માત્ર ટ્રેનની લંબાઈ જેટલું અંતર એટલે કે ત્રણસો મીટર જ કાપતી હશે અહીંયા ટ્રેન પોતાનું ત્રણસો મીટર તો કાપે છે પણ એક્સ્ટ્રા કેટલું કાપે છે પ્લેટફોર્મનું પણ કાપે છે હવે સીધો હિસાબ થાય મિત્રો ટ્રેન અઢાર સેકન્ડમાં અઢાર સેકન્ડમાં ત્રણસો મીટર કાપી શકે છે એવું કહેવાય ટ્રેન અઢાર સેકન્ડમાં ત્રણસો મીટર કાપી શકે છે એવું કહેવાય તો આ ટ્રેન પ્લેટફોર્મ માટે કેટલો સમય લગાવે છે અઢાર કરતાં અહીંયા મિત્રો કેટલી સેકન્ડ વધારે લાગી છે એકવીસ સેકન્ડ વધારે લાગી છે અને એકવીસ સેકન્ડ હોય સેકન્ડ સેકન્ડમાં કેટલું કાપ્યું કે એકવીસ સેકન્ડ કોના માટે લાગેલી છે પ્લેટફોર્મ માટે બસ પતી ગયું સાહેબ ત્રણસો ગુણ્યા એકવીસ અને છેદમાં શું આવશે અઢાર ચલો તરી અઢાર સાત તરી છ પંચો ત્રીસ પાંચ સિત્તા પાંત્રી સાડી ત્રણસો મીટર થાય યસ એટલે પ્લેટફોર્મ ની લંબાઈ કેટલી હોય સાહેબ સાડી ત્રણસો મીટર હોય પણ આવડું લાંબુ કરવાનું નહોતું હે સાહેબ સિમ્પલ વસ્તુ વિચારો આપણે અહીંયા ખાલી આટલું જોવાનું નહોતું સાહેબ

બરોબર પણ એ પંદર પછી આવશે એના સિવાય નહીં આવવાનું ચલો ફટાફટ મિત્રો સેશન ને શેર કરી આવો એક વાર ચલો સાહેબ ચલો ટી એ એસ કરતા વધુ રન કર્યા છે ક્યુ એ એચ જેટલા રન કર્યા છે બરોબર આવું જે છે સાહેબ પ્રમાણની તુલનાના બે દાખલા આજે કીધું હતું કે ભાઈ ફર્સ્ટ શિફ્ટની અંદર આવું હતું તો આપણે જે છે તો ટી એ એસ કરતા વધુ રન કર્યા છે તો ટી નામનો વ્યક્તિ કોના કરતા વધારે રન કરે પહેલા એસ કરતા રન ઓછા છે એસ એ ક્યુ કરતા વધારે તો એસ એ ક્યુ કરતા વધારે છે અથવા તમે અહીંયા લખી શકો ક્યુ બરાબર એચ છે બરાબર એન એ એચ કરતા ઓછા રન કર્યા છે

તો તો આરામથી પચાવ ના કરતા આપણે જે છે ને સાહેબ આપણી ટેસ્ટ જે છે છે થોડીક ભારે સાહેબ હા જો સાહેબ બોટ વાળો એક દાખલો હતો આવો પ્રવાહની દિશામાં આપ્યું હતું પ્રવાહની વિરુદ્ધ દિશામાં આપ્યું હતું બોટની ગતિ શાંત પાણીમાં શોધવાની હતી હા કઈ વાંધો નહીં નિશ્રા જોશી આપણે જે છે ને લિંક પણ આપણે સેન્ડ કરાવીએ છીએ હવે જો સાહેબ એક બોટ એક કલાક માં પ્રવાહ ની એક કલાકમાં કાપે પ્રવાહ ની દિશામાં એટલે આપણે ડાઉનસ્ટ્રીમ કહીએ સાહેબ કેટલી આપી છે અગિયાર કિલોમીટર પ્રતિ કલાક અને સામા પ્રવાહી સામે એટલે સાહેબ વિરુદ્ધ દિશા વિરુદ્ધ દિશામાં આપણે અપ સ્ટ્રીમ કહીએ બરાબર સાહેબ કેટલું આપ્યું છે પાંચ કિલોમીટર પ્રતિ કલાક હાજો સાહેબ આપણે છોકરાઓને કીધું બોટ માં બહુ ઊંડું નહીં ઉતરવાનું એક જ વસ્તુ યાદ રાખવાની સાહેબ વોટર જો પાણીની ઝડપ પૂછી હોય તો પ્રવાહની દિશા માઇનસ પ્રવાહ ની વિરુદ્ધ દિશા ભાગ્યા બે કરી દેવા બે બરાબર અને જો તમને બોટ ની ઝડપ પૂછ્યું હોય શાંત પાણીમાં તો પ્રવાહની દિશામાં વધતા વિરુદ્ધ દિશામાં ભાગ્યા બે કરેવાની વાર્તા પતી જાય આપણને શું પૂછવું છે તો બોટની શાંત પાણીમાં ગતિ કેટલી બોટની ઝડપ પૂછી બે નો સરવાળો સોળ ના અડધા કેટલા થાય એટલે શાંત પાણીમાં બોટની ઝડપ કેટલી હશે એક હજાર થી ચાર હજારમાં ચારસો વડે ભાગી શકાય એવી સંખ્યા પૂછી જોવો તો સાહેબ એક પ્રશ્ન ઉપર આવ્યો હતો ગણિત વારો જોતા જઈએ હવે સેજ ઉપર કરજો હા એક હજારથી થી ચાર હજાર સુધીમાં ચારસોથી થી કેટલી સંખ્યા ભગાય

સુધીમાં કીધું લે પણ આવી જાય હા સાહેબ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ લઈ લે લેવેલા આઠ બસ પૂરું થઈ ગયેલું આમાં ક્યાં કોઈ આ તો જે છે હવે આને શું કહેવા આને સાહેબ લોજિક કહેવાય આર્યું જે છે તમારું લોજિક ઉપર જે છે તમને ફોકસ કરે પૈલબેન એજ મોટી વસ્તુ છે ને ટાઈમ મેનેજમેન્ટ તો મોટી વસ્તુ છે હા બાકી આ તો તમને હમજાઈ એટલે તમને અહીંયા લાગે છે બાકી આમાં કરવાનું હોય એવાઇડી સાહેબ બોટની ઝડપ છે બોટ એટલે સરળો ભાગ્યા બે સાહેબ અગિયાર ને પાંચ કેટલું 16 ના અડધા કે લાટપતિ કિલો. સાહેબ જેને પ્રેક્ટિસ કરી લીયો ને સાહેબ આ સેકન્ડમાં પ્રશ્ન ડન નીકળી જાય. એટલે ભઈ કે સાહેબ ત્યારે અમને કે વિચાર આવે કે મારે આજ લખવાનું હતું. એના માટે જે છે મિત્રો પ્રેક્ટિસ તમારી જરૂર છે. સાહેબ એવું તો છે કે તમારા એક માટે આ પ્રશ્ન અલગ હોય ને બીજા માટે અલગ હોય બધાન પ્રશ્ન હરખો હોય છે. ગુજરાતના વિદ્યાર્થી બાદના કોઈ હોતા નથી. તો બીજો વિદ્યાર્થી કરી શકે ને આપણે ના કરી શકે એનો મતલબ એ આપણી પ્રેક્ટિસમાં કઈ ખામી હોય. બાકી પાસ તો થનારા પાસ થાય જ છે એટલે સાહેબ આમાં કે એ નેગેટિવ નહી વિચારવાનું યાર ઘણા લોકોને કેવું કે સાહેબ કે અમે કઈ રીતે વિચારી શકીએ હવે ની અંદર પણ કે આમાં વર્ગ હતો સાહેબ કઈ રીતે ખાવ પડે વર્ગ હતો પ્રેક્ટિસ કરવી પડે પ્રેક્ટિસ વગર આવજો આ બંને સબ્જેક્ટ એવા છે કે જેમાં પેન તમારે ચલાવતી જ રહેવાની ધીમે ધીમે જે છે તમારું કામ થઈ જશે યુનિવર્સિટીની કોલેજ અને ક્લાસરૂમ હવે યુનિવર્સિટી કોલેજ અને ક્લાસરૂમનો મતલબ શું થાય યુનિવર્સિટી અને કોલેજ

એક મહિલા તરફ ઇશારો ના કે તે મારા પતિની પત્ની ની દીકરીની બહેન છે તો સ્ટેજ પર રહેલી મહિલા નમિતા સાથે કેવી રીતે સંબંધિત છે આ જે વ્યક્તિ છે મહિલા કોણ છે મારા પતિ એટલે નમિતાના પતિ પતિ ની પત્ની એટલે નમિતા પોતે નમિતાની દીકરી ની બહેને નમિતા ની શું કેવાય સાહેબ દીકરી તો આ એમની દીકરી લો હવે પછી કે આમાં ટાઈમ જાય આની પ્રેક્ટિસ કરેલી હોય ને તો આ ફોટાવાળા પ્રશ્નો બને ત્યાં સુધી તમે તમારી ઉપર વિચારી પ્રશ્ન પૂરો થઈ જાય હમ હા ચલો સાહેબ આગળ વધીએ ઓકે ડન સાહેબ યસ ચાલો ચાલો પતી ગયું સાહેબ આપણે આવી રીતે જ ઉદાહરણ છે હા જો સાહેબ આ દાખલો વાળું તો હોય છે આ દાખલો છે ને મે સાહેબ જે પ્રકારનો તો ને એ પ્રકારનો ખાલી મારા ઘરનો મૂક્યો છે એક્ઝેક્ટ રકમ આપણને ખબર હતી નહીં છોકરાઓ અમને કેવું છે કે અડધું અડધું આપે છે બરોબર એ પણ અમારા માટે બહુ મહત્વની વસ્તુ છે એવું કે ત્રીસ ટકા ચાલીસ ટકા વાળું મિશ્રણ વાળું કંઈક હતું તો અમે એના આધારે જે છે પ્રશ્ન સેટ કરીએ છીએ પછી એક સાહેબ કેવો હતો ખબર છે મધ અને મીણ તો એ પણ આપણે લીધો છે બરાબર સાહેબ સો લિટર દૂધ અને પાણીના મિશ્રણમાં ત્રીસ ટકા દૂધ છે તેની અંદર કેટલું વધારાનું વધારાનું નહીં લેવા વધારાનું દૂધ ઉમેરવાથી મિશ્રણ ચાલી ટકા થાય સાહેબ પેલા જે મિશ્રણ છે એમાં દૂધ કેટલા ટકા છે ત્રીસ ટકા સાહેબ શું ઉમેરવું છે મારે મારે ઉમેરવાનું છે દૂધ દૂધ તો પ્યોર સો ટકા જોઈએ સો ટકા તો હોય દૂધ ઉમેરવું છે સાહેબ પ્યોર દૂધ પાણી વગરનું દૂધ યસ અને હળી મળીને કેટલા ટકા બનાવવું છે ચાલી ટકા સાહેબ ક્રોસમાં બાદ બાકી લેવાની આપણે સલાહ આપેલી છે યસ ક્રોસમાં બાદબાકી બાકી લઈએ સાહેબ કેટલું થાય સાહીઠ સાહીઠ રેશિયો લઈએ તો સાહેબ કેટલું થાય વીસ તરી સાહીઠ અને થોડીક મિસ્ટેક હોય એવું લાગે કે સો લિટર દૂધ અને પાણી નું મિશ્રણ છે તો આ છ ના ઘડિયામાં સો આવશે અને આવે તો કદાચ છ ની વેલ્યુ મને કેટલી આપી સો તો સાહેબ ની વેલ્યુ કેટલી આ છ હોય ત્યારે કેટલું નાખવું પડે એક નાખવું પડે મતલબ પોઈન્ટમાં આવતો હોય જવાબ સો ના માં છ સોળ છન્નું સાહેબ સોળ પોઈન્ટ સોળ છન્નું એટલે કેટલું આવશે છન્નું ચાર ના છેદમાં છ એટલે હા બરાબર આવું છે છે શકે થોડીક રકમ અમારી જોડે હશે એટલે પણ અહીંયા કંઈક કોઈ પણ ટકો અલગ હોય શકે ટૂંકમાં કરવાનું એવું જોયું સાહેબ

અપૂર્ણાંકમાં ગુણોત્તર આવે એટલે શું કરવાનું છેદના લસા વડે ગુણ દેવાનું સાહેબ ચાર પાંચ ને ત્રણ આ સાહેબ આજે ઓફલાઈન માં કરાયો આ નહીં પણ આ મને યાદ છે કે ક્રમિક સંખ્યા નો લસા ગુણાકાર જેટલો હોય ત્રણ ચોક બાર પંચુ હાઈટ તો બનાવતા પૂછવો વાહ ગુણ જો ચંદુભાઈ દોસ્ત આ ઓપ્શન સાચો કઈ ઉડેવું લાગતું બની શકે સાહેબ પેપર વાર આજ ઓપ્શન આપી દે તો આપેલો હોય બરોબર બસ તો આવું કંઈક હોઈ શકે છે ચલો પેલા બીજા કોઈને પ્રશ્ન હોય તો પ્રશ્ન નાખી શકો છો ગરમા ગરમ પ્રશ્ન કયું હવે પ્રશ્ન સોલ્વ કરાવવો પડશે ને હા લાસ્ટ સીપમાં છે તો મારે શું ખાઈને જવાનું તમારે કેરી રસ પીને જવાનું ઘરે ઘરે ખીચડી ખાવાની છે પેલા આવે માતાના પૌત્ર એટલે સુરજ નો છોકરો બરોબર દીકરાની પત્ની એટલે શું કેવાય સાહેબ પુત્ર વધુ તેના માટે શું કેવાય સસરા પ્રશ્ન પૂરો જો અહિયાં અહિયાં આપડે કઈ જે છે કઈ ગણતા નથી કહ્યું આ છોકરી કોણ છે તો કે મારી માતા સૂરજના ના મમ્મી એમના પૌત્ર એટલે એમના દીકરા નો દીકરો દીકરાની પત્ની છે ખબર ના પડી હા ક્યાં ગયો પેલા જોઈ લેશું ચલો સાહેબ

આવું કાલના પેપરમાં હતું કાલે બે વાગ્યા ઓકે આ રીતનો હતો આજે મેમરી બેઝ કરી છે સાહેબ પિતા ઉંમર સરેરાશ કેટલી છે પચાવ વર્ષ યસ હા એનો મતલબ તમે એક સિમ્પલ વસ્તુ સમજી લો ભાઈ સરેરાશ એટલે સરવાળો તમને મળે સરેરાશ પચાવો તો બીનો સરવાળો પિતા પુત્ર કઈ ના આપ્યું એટલે આપણે તમને કીધું હાલનું લઈ લેવાનું પાંચ વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્ર ની ઉંમર નો ગુણોત્તર ચાર જેમ એક હતો પણ ક્યારે પાંચ વર્ષ પહેલા અલા ભાઈ હાલમાં જે આ હોના હોય તો પાંચ વર્ષ પહેલા કેટલા હોય તો પાંચ વર્ષ પહેલા બંને પાંચ પાંચ વર્ષ નાના હોય આયે પાતનાનો હોય આયે પાતનાનો ટોટલ 10 માઈનસ થાય તો 5 વર્ષ પહેલા એમનો સરવાળો 90 થતો હશે એ 90 માંથી આના 4 ભાગ આના 1 ભાગ ટોટલ 5 ટુકડા પાડવા પડે 90 ના 5 ટુકડા પાડો તો એક ટુકડો 18 નો થાય 18 ચોક 72 ને 18 એકા 18 આ મિત્રો તમને હાલની ઉંમર મળે પણ તમને પૂછી કે આની છે 5 વર્ષ પછી એમની ઉંમર તો 72 વાળો 5 વર્ષ પછી 77 નો થાય ને 18 વાળો 5 વર્ષ પછી 23 નો થાય આ પતી ગયો આપણો જવાબ લ્યો વાહ

ઉભા રહો બરો 5 મિનિટ ઉભા રહો તમારો જે છે જોઈએ આપણે પ્રશ્ન બરોબર હવે સાહેબ બનાવતા હું કેટલા પ્રશ્નો લખી શકું હવે જો 5 વર્ષ પહેલા 4 જેમ એક તો સાહેબ હવે હાલમાં સરેરાશ પચા હોય તો 5 વર્ષ પહેલા 45 હોય હા 5 વર્ષ પહેલા 45 સરેરાશ હોય તો સરવાળો સાહેબ 90 હોય 90 4 ને 1 5 ભાગ પાડો 18 પંચુ 90 થાય સાહેબ 90 થઈ જાય 18 ચોક 72 18 એકા 18 પણ સાહેબ મને પૂછ્યું 5 વર્ષ પછી

હતો સડસઠ ઓપ્શન સિક્સટી સેવન હતો ઓલા તો પ્રાઇમ નંબર થઈ જાય બરાબર ને સિક્સટી સેવન એટલે ઓપ્શન ના હોય તો હું ખોટો હોય એમાં કો સાહેબ મને ખોટો ખરો હું સાહેબ અપુન ખોટા હૈ ઇસ ધર્મે નહીં એટલે એનો મતલબ કે સાહેબ અરે એમાં શું આરતી ગૌસ્વામી તમને આવડી જાય છે આપણી મોટી મૂડી થાય બરાબર ને શું કીધું છે અમુક રીઝનલ પ્રશ્નો જ્ઞાન લેવાના નંબર પર મૂક્યા છે અમને આવે તો સોલ્યુશન કરાવીને આપી દીધા હશે પહેલાં આના પેપર ના આવે છે પેપર માં સાહેબ કેવું કે બે લોહી ના પ્રશ્નો હતા તો શું કરી દેવા સોલ્યુશન અડધો પ્રશ્ન આવે છે હવે અહિયાં જે છે જો સાહેબ તો સો એ સો ટકા કઉ છે અહિયાં પંચોતેર નહીં જોવે આ અવિભાજ્ય સંખ્યા જ અહિયાં પણ હશે અને સાહેબ આપણે લગભગ લાસ્ટ લેક્ચરમાં ભેગા થયા હતા ત્યારે મેં વચન આપ્યું હતું અવિભાજ્ય સંખ્યા બીજા દિવસે સાહેબ અવિભાજ્ય સંખ્યા ની સિરીજો ચાલે આખો દિવસ બરોબર હા તો અવિભાજ્ય જો કાં તો ત્રેસઠ કાં તો સડસઠ જે બી હોય તમે ટીક કરી શકો છો ભાઈલા

હવે ગણતરી જો તમે મીટર હોય તો સીધે સીધું મળી જાય બરાબર ચલો હવે આપણે ગણીએ બાર દુ ચોવીસ ઓકે ચોવીસ બાવીસ નો ઓવર કેટલો થાય મિત્રો ચારસો ચોર્યાસી એમાં બાવીસ દુ નાખી દો એટલે થઈ જાય આઠ અહીંયા બાર પાંચસો અઠ્યાવીસ થાય પાંચસો અઠ્યાવીસ છેદમાં દસ ગુણ્યા પાંચ કરજો પાંચ વડે ભાગવા એટલે શું કરવાનું પાંચસો દુ હજાર અઠ્યાવીસ દુ છપ્પન એક હજાર છપ્પન થાય દસ પોઈન્ટ મીટર પ્રતિ સેકન્ડ આવે જો કિમી પ્રતિ કલાકમાં હોય તો અઢારના છેદ માં પાંચ બીજા કરવા પડે ઓકે હા તો આ જવાબ ભાઈ કાંઈ કરવાનું હતું નહીં મિત્રો જો હવે તમને ખબર હોય કે પૈડું એક ચક્કર મારે તો ટુ પાય અંતર કાપે આવા દસ ચક્કર મારે સાહેબ પણ કેટલી સેકન્ડમાં માં પાંચ સેકન્ડ બરાબર ચલો હવે ટુ પાય એટલે બાવીસ સતમાં તમને આપ્યું છે સાહેબ ચોર્યાસી સેમી ત્રીજી આપીને મીટર માં ફેરવા ભાગ્યા હોવા કરવું પડે અને ઉપર ગુણ્યા દસ નીચે પાંચ તો હતું જ આ મીટર પ્રતિ સેકન્ડમાં માં આની ગણતરી કરો એ તમારો શું આવશે જવાબ સાત એટલે બાર સીતા ચોર્યાસી થાય મિત્રો આ મીંડું મીંડું ના ઉડાડવું હોય ને તો ઇઝીલીમાં આવું કરીએ કાંઈ જો મીંડું ના ઉડાડો તો આ તમને થોડોક રસ્તો બતાવો પાંચ દુ દહ કરો બરાબર બાર દુ ચોવી ચોવીસ ગુણ્યા બાવી ગુણ્યા બે બાર દુવી અડતાલીસ ગુણ્યા બાવી કરો સાહેબ આવશે જોઈ એક જ છે બીજો છવ્વીસ ટકા નફાથી વચ્ચે અઠ્યાવીસ ફટાફટ

હાલો સાહેબ હવે તમારે ગણવાનો છે ને પાછો યુનિવર્સિટી કોલેજ એટલે આપણે ગણાઈ નાખ્યો જે છે દાખલા આપણે ગણાઈ દઈએ પછી જે છે પાછો એને ટી એ એન નો ભાઈ છે 10 56 નો 10.56 હશે ભાઈ પહેલા ટી એ એન નો ભાઈ કોણ છે તો કે ટી છે ઈ એ એન ની બહેન છે એન ની બહેન કોણ છે તો કે ઈ આપેલી છે સી એ ડી ના પિતા કે જે જે સાહેબ ઉભા રહેજો ઈ નો ભાઈ છે સર તમે ત્રીજી આવડો ચેપ્ટર કરાઈ નથી તો ભઈલા આ છે ને ઝડપનો દાખલો છે ઝડપનો દાખલો અંતર ભાગ્યા સમય છે ક્ષેત્રફળ શોધવાનું તમે નથી કીધું મારા ભાઈ ઘનફળ શોધવાનું નથી કીધું પહેલાં પૈડું એક ચક્કર મારે એક ચક્કર મારે તો એના પરિક જેટલું ટૂંપાઈ જેટલું અંતર કાપે દોસ્ત બરોબર એ આપણે સાહેબ જે છે હા હા હવે સી એ ડી ના પિતા છે સી જે છે કોના ડી ના પિતા છે કે જે ઈનો ભાઈ છે સાહેબ સી એ ડી ના પિતા છે ચલો સી જે છે કોના પિતા છે સાહેબ ડી ના

બંને પતિ પત્ની હોવા જોઈએ બરોબર ચલો તો એસ નામનો વ્યક્તિ ને શું કહીને બોલાવે એસ નામનો વ્યક્તિ સિંહ શું કહેશે આ મારા પતિ છે પતિ ગયું મધ પેન અને ચાટ હવે સાહેબ જોવા જઈએ તો મધ અલગ પેન અલગ ચાર્ટ અલગ ચાર્ટ અલગ બધું અલગ અલગ ત્રણે ત્રણ અલગ અલગ ચકેડા હોવા જોઈએ ભાઈલા બરોબર બે છવ્વીસ બસો છ્યાસી ગુણાકાર જબરજસ્ત સાહેબ તો તો સાહેબ તમારી મદદ જોશો સાહેબ ઓકે ડન સાહેબ ચલો સાહેબ બે છવ્વીસ બસો છ્યા બસો છ્યાસી હા ડેશ પછી શું છે સાહેબ એ ક્વેશ્ચન માર્ક્સ ક્વેશ્ચન અઢાર જીરો અઢાર અઢાર જીરો અઢાર નવસો નેવું નવસો નેવ સાહેબ અહીં પકડી જાય ગુણાકારમાં તમે કીધું મને યાદ કર્યો ને સાહેબ જો તમે યાદ કરો ને તો તને ફળ આપીશ અઢાર ભંચ્યું નેવ અઢાર ભંચું નેવ તો ગુણ્યા કેટલો સાહેબ પાંચ જો સાહેબ કશું ના આવડે તો આપણે કીધેલું છે કાંઈક મિંડી મિંડી કાઢ નાખવાની યસ બેના ઘડિયામાં અઠ્યાવીસ ક્યારે ચૌદ અઠ્યાવી તો છવી ગુણ્યા સાહેબ છવી દાન બસો સાઠ થાય છવી ગુણ્યા અગિયાર છે સાહેબ શું છે તમારે બસો છ્યાસી ગુણ્યા નવ કરવા છ નવ ચોપન ચોકડો બરાબર છ ચોપન વધ્યા પાંચ આઠ બોતેર ને આય નવ અઢાર ને સાત પછી બરોબર બસ જાઓ મોજ કરો બસ બસ મજા કરો પ્રશ્નો તમે નાખી રહ્યા છો અમાર સમસ ની અંદર નથી આવતો ઓપ્શન મારાથી પણ જવાબ ના આવે મારું લોજિક અલગ ચાલતું હોય એવો ઓપ્શન હોય નહીં ચલો સાહેબ આગળ વધીએ આપણે સાહેબ એક પ્રશ્નની અંદર ચાર ચાર પ્રશ્નો નવા ચાલી જાય છે અને છોકરો આપણને પ્રશ્ન અત્યારે આપી રહ્યા છે બધા રૂપિયા

પચીસ ગુણ્યા પછી છસો પચીસ ચારસો રૂપિયા ની વસ્તુ છસો પચી માં વેચી બસ પતી ગયું નફો લઈ લો કેટલો નફો પચી નફો કેટલા ચારસો ટકા માટે સાહેબ ગુણ્યા હો કરવું પડે બસ પતી ગયું

આ ત્રિકોણ મોટું થઈ ગયું આ ચોરસ અંદર જઈને ડાર્ક થઈ ગયું બરાબર તો સાહેબ આ ત્રિકોણ શું થશે મોટું થઈ જશે ઊંધુ ત્રિકોણ આવશે એટલે આ એ નહીં આવે સાહેબ જો ભૂલ થાય કહેજો સાહેબ આ એ નહીં બરોબર છે હવે સાહેબ જે આ મોટું છે ને અંદર જઈને ડાર્ક થઈ ગયું અંદર જઈને ડાર્ક આય નથી થયું સાહેબ તો આ જવાબ હોવો બસ પતી ગયું સાહેબ ઓપ્શન નંબર ઈ ડન 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 સાહેબ પરફેક્ટ સાહેબ ઊંધુ ત્રિકોણ 100% બરોબર આ રીતે જ છે આવો જાવ સાહેબ આ ત્રિકોણ સીધું હતું તો બહાર મોટું થયું ઇનડાયરેક્ટલી આ નાનું મોટું મોટું નાનું 15 જાય ને ડાર્ક થાય તો આ ત્રિકોણ ઘણા લોકો સીધું વિચારી લે સીધું ના વિચારે છે તો ત્રિકોણ થાય આ રીતનો ચોરસ પણ ચોરસ કેવો ઈ ઈ ઘણા લોકો કહેશો સાહેબ અમારે પરીક્ષામાં ચાર ઓપ્શન હોય છે પણ હું એમને એવું કહું છું બકા સેન્ટ્રલનો પ્રશ્ન છે સેન્ટ્રલમાંથી એરિયા લઈને આવી રહ્યા છે સેન્ટ્રલમાં પાંચ ઓપ્શન હતા તું એકદમ ઓપ્શન કાઢી પણ શકું છું પણ શું કામ નીકાળવા છે આપણે હું એટલે નીકાળતો નથી પેલા ચલો સાહેબ આગળ જવા દઈએ હા

જો હવે સાહેબ બીજાને કહીએ ઉભા રહો જુઓ હવે તમે વિદ્યાર્થી મિત્રો કહી રહ્યા છો કે સાહેબ આમાં જવાબ ખોટો તો આ હતો તે હતો બરોબર સાહેબ તો હવે જ્યારે પણ તમારી પરીક્ષાના બધાને નવ પાંચે પતી જશે એના આપણે હું માની લઈએ કે મે એન્ડિંગ સુધીમાં તમને લગભગ તમારી ઓએમઆર સીટ જે આપણે કહીએ એ ડાઉનલોડ કરવા મળશે આખું પેપર તમને ડાઉનલોડ કરવા મળશે એમાં તમે વાંધા અરજી કરી શકો વાંધા નહીં હોય વાંધા અરજી બરોબર તમને એવું લાગે એમાં ડાઉટ છે સાહેબ એમાં જે છે જ્યારે પેપર આવશે જો તમે અમને સત્વરે પેપર મેકલાઈ આપશો તો આપણે જ કહેશું તો આપણે જ આખા પેપર મેક્સ છે તો પ્રકાશ સર જે છે એમનું કારોબાર લઈ લેશે રીઝનિંગ છે તો હું અને રોમિલ સર જે કારોબાર લઈ લઈશું બને એટલા પ્રશ્નો જે છે એક બે દિવસની અંદર જ બધું કરાવી દઈશું જેથી કરીને તમારે કોઈ ડાઉટ હોય તો એ ક્લિયર થઈ જાય પણ ક્યારે જ્યારે આવે ત્યારે અત્યારે હવે ચિંતા કરવાની નથી બરોબર

સાહેબ ઓગણચાલીસ ગુણ્યા છ નવ વા કેટલું થાય છ નવ્વા વધી આવે છોપન ચલો હવે તેરસી બરાબર ત્રણસો ને તરી ઓગણ એક ખુરશી ની કિંમત કેટલી હોય ત્રીસો પતી ગયું વાહ ભૂમિકા પરમાર સાહેબ મેચ વાળું કહે છે ને તને આવડી જશે બાર મહિલાઓ એક કામ પાંચ દાળામ કરે સાહેબ બાર મહિલાઓ પાંચ દાળામ કરે બાર પંચો સાઠ મહિના જેટલું કામ જ એટલું જ કામ મહિલા એટલે ડબલ લખ્યું સારું લાગે થોડું છે બીજું શું સાહેબ ખાલી બોલતા જાઓ તમે પંદર બાળકો દો દાડામ કરે એટલે પંદર દાણ દોઢસો બાળકો સાહેબ આ ક્ષમતા મળી ગઈ મીંડી મીંડી જાય ત્રણ દુ છ ત્રણ પંચું પંદર ડબલ્યુ જેમ સી લખવું હોય સાહેબ તો ડબલ્યુ ની સામે પાંચ છે સી ની છોકરીની ક્ષમતા પાંચ અને બાળકની ક્ષમતા બે હવે કામ કેટલું હતું સાહેબ તો બાર મહિલાઓ પાંચ દાડામ કરતી હતી સાહેબ એક મહિલાનું પાંચ તો બાર મહિલાનું હાઈટ તો એ પાંચ દાડામ કરતી હતી સાહેબ બરાબર ભાગ્યા કોના દ્વારા કરાવું સાહેબ બોલો કોના દ્વારા કરાવું છે સાહેબ કોના દ્વારા તો બાળકો ને મહિલાઓ તો બાળકો ને મહિલાઓ સાથે મળીને ભાઈ સાથે મળીને સાહેબ એક નું પાંચ આટલું એક મહિલા કીધું છે બધા ભેગા લ્યા સાથે એક મહિલાઓ મહિલાઓ સાથે તો બાળકો ને મહિલાઓ સાહેબ બાળક કેટલા હતા પાંચ તો બાર પંચ્યું સાઈઠ કામ એ કરે વધતા પછી કોણ છે સાહેબ મહિલા પંદર બાળકો એક બાળકો નું પંદર દુ સાહેબ કેટલું થાય તીસ બાર મહિલા હતી બાર મહિલા હતી તો એક મહિલાનું કામ પાંચ છે તો બાર મહિલાનું સાહીઠ હોય અને બાળક કેટલા સાહેબ પંદર પંદર તો નું બે હોય પંદર ત્રીસ નેવું નેવું કામ કરવું છે ત્રીસ દુ સાહીઠ આવું કઈક હશે નથી કહી શકતા બેન એટલું ટાઈમ ના લેવો એટલું બધું વિચારશો નહીં બરોબર અમુક વખત એટલું બધું વિચાર મગનનું પેરાલિસિસ થઈ જાય કે સાહેબ આપણે જે છે સેવન નેક્સ્ટ કરીએ તો કેટલો સમય લે તમારી હાર્ડલી પાંચ સેકન્ડ લાગે ક્લિક જવામાં એટલું બધું સર્વર એનું ડાઉન નથી હોતું કે નેક્સ્ટ કરો કાલે બીજો પ્રશ્ન બતાવ એવું બરોબર આમ કેમ તમે ટીક કરશો તરત બીજો પ્રશ્ન આઈ જશે એનો લોડ ના લેશો ઓલાઇટ નાઇન

હા જો સાહેબ આપણે એક લેવલ અપ ગયા સાહેબ લગી ભાગુસભા ભાગુસભા જ વિચારી બધા બેઠા હોય છે પણ અહીંયા સમજો ભાગુસભાનો નિયમ લાગુ પાડવાનો નથી ભાગુસભાનો નિયમ લાગુ પાડવો નહીં જો આવી રીતે પણ થઈ જાય ચલો ભાગુસભા નો નિયમ નથી પાડવાનો હા હવે અહીંયા જે છે ભાગુસભાનો નિયમ નથી પાડવાનો એનો મતલબ આવો થયો પહેલા પચાસ એ ને શું કહેવામાં આવે તો પ્લસ ચુંબોદેર છે ચલો સી ની વાત કરીએ તો ગુણ્યા ચાર બી ની આપણે વાત કરીએ છીએ તો ભાગ્યા આઠ અને આર ની વાત કરીએ તો માઇનસ બે તો ભાગુ સભા નિયમ ના લાગુ પડે તો પેહલેથી છેલ્લે આન્સર સાહેબ લોચા શું છે ખબર છે અત્યાર સુધી આપણે ભાગુ નો નિયમ લાગુ પાડતા હતા તો પેલા શું કરીએ ભાગાકાર સોલ્વ કરીએ પછી ગુણાકાર વિચારતા હોઈએ તો આની ધ્યાન માં રાખજો કરીએ ચલો એનું એક કરીએ હો ભાઈ ચાલો હવે હા ચલો વાહ સાહેબ આવો એક પ્રશ્ન હતો એક જો આ દસ પંદર એક્ઝેટ હોય ખબર નહીં પણ આટલા દિવસ છ દિવસ છ દિવસ કામ કરે તો કેટલું કામ બાકી રહ્યા આવતો હા બરાબર જો કોઈ પરીક્ષા આપી હતી યાદ તો જો સાહેબ અત્યાર સુધી આપણે આવું તો કરતા હતા બધા કે સાહેબ કોઈ વ્યક્તિ દસ દિવસમાં કરે બીજો વ્યક્તિ પંદર દિવસમાં લસાલીને કામ તો ધારતા હતા યસ ત્રીસ દસ તરી ત્રીસ પંદર દો ત્રીસ ભેગા મળીને કેટલા દિવસ દિવસ થાય પાંચ કેટલું કામ થાય પચીસ બાકી કેટલું રહ્યું ખાલી પાંચ પાંચ એમને શું પૂછ્યું તો કેટલા ભાગનું કામ બાકી રહ્યું ટોટલ કેટલું હતું ત્રીસ સાહેબ બાકી કેટલું રહ્યું કે પાંચ છત્રીસ છઠ્ઠા ભાગનું બાકી રહ્યું વન બાય છઠ્ઠા ભાગનું કામ બાકી રહ્યું વાહ વાહ પ્રકાશ ભાઈ આવો અરે પ્રવીણ ભાઈ સાધુ આવો વેલકમ હા રાઠોડ જીગ્નેશ એનું પણ હવે જો ચાર દિવસ થાય ત્રણ દિવસ કદાચ પરીક્ષા નથી આવે બે ત્રણ હવે અમને જે છે સાહેબ આ બધા કહી રહ્યા છે કયા કયા કરવાનું તો આપણે સિમ્પલ ખાલી કીધું એમને જે સિલેબસ આપ્યો છે એટલું તૈયાર કરો કેટલી વખત એમને કીધું સાહેબ સિલેબસ બારે એમને જે છે પ્રશ્નો પૂછતા નથી તો સિલેબસ છે એટલા ચેપ્ટર તમારે કરવાનું છે

બરોબર ચાર પૂછાય જ છે હિના ચૌધરી બેન આપણને તેર તારીખે કેસે કે વાવાઝોડું જે છે પાછું ફરતા મોસમી પવનો છે કે આગળ એના જ વધી રહ્યા છે પાંચસો સોળ ભાગ્યા છ ચલો પછી આપેલું છે પચાસ પર્સન્ટેજને કહેવાય ગુણ્યા ચાર બસ સોલ્વ કરો તમારો જવાબ કેલેન્ડર નહીં આવેલા ના જ આવે ને લખ્યું છે એવું કે ફોર્મ ના ભરશો તૈયારી ચાલુ રાખો એમ ભારે આવે છે એટલે કે એવું જ આવશે કે ફોર્મ માંથી એક જ દાખલું એટેન્ડ થાય એવું તો પૂછે જ નહીં એઘરું એટલે ખાલી ચાર પ્રશ્નો ભારે આય જાય ને સાહેબ કેવું થાય ખબર ઘણા ને સાહેબ

બરાબર જો અમે જે છે થોડું ઘણું અંદર જે છે મરી મસાલા ભભરાવતા રહીએ છીએ ધ્યાનથી કે સમજાયો પ્રશ્ન તો સાહેબ અમુક ક્વોન્ટિટી છોકરા હતા અમુક છોકરીઓથી બીની ભેગી સરેરાશ આપી હતી આવું કંઈક હતું હા ઓકે હા હવે જુઓ સાહેબ તમને આપ્યું છે કે એક વર્ગમાં છત્રી છોકરા જુમ્માલી છોકરીઓ છે છોકરાઓની સરેરાશ સાહેબ ચાલીસ છે અને છોકરીઓની સરેરાશ સાહેબ કેટલી છે પાંત્રીસ આ બંને હળી સાહેબ આખા વર્ગની સરેરાશ કેટલી થાય એવું પૂછ્યું છે હવે મને આપ્યું સાહેબ છોકરા છત્રી છોકરીઓ ચુમ્માલી છે બરાબર તો સાહેબ છોકરા છત્રી છોકરીઓ ચુમ્માલી છે તો મારે રેશિયો મળી જાય નવ ચોક છત્રી અગિયાર ચોક ચુમ્માલી સાહેબ તો નવ જેમ ચાર થાય અરે નવ જેમ અગિયાર થાય વચ્ચે અહીંયા ઓપ્શન હોય ચાલો

અહીંયા ગેપ પાછો સેટ થઈ જશે એટલે આ બંને હળીમણી કેટલું બનાવે સાડત્રીસ પોઈન્ટ પછી આવું ના કરવું તો કાયદેસર આવું કરવું પડે સાહેબ છોકરા કેટલા છત્રી એમની એવરેજ કેટલી સાહેબ ચાલી તો છત્રી ગુણ્યા ચાલીસો છોકરીઓ સાહેબ સરેરાશ પાત્રી તો ચુમ્માલી ગુણિયા પાત્રી કરવું પડે યસ અને બધાનો ભાગ્યા સંખ્યા કરવું પડે છત્રી ને ચુમ્માલી કેટલું થાય એસી ભાગ્યા એસી તો એ જવાબ તમારો આટલો આવી જાય પણ આ ધંધો પરીક્ષા કરવા જવાય નહીં હા બસ આ એટીટ્યુડ હોવો જોઈએ જાડેજા બાપુ જોરદાર હો પ્રેક પર ગમે તેવું હોય પણ અમે જ્ઞાનના અમે પ્રકાશનના સ્ટુડન્ટ છીએ હા બરાબર છે હે ને હા ઓપ્શન વડે સાહેબ આ ધંધો ના કરો પડો મૂકીને ચેક કરવાના જેમાં આ સેટ થાય મારો જો પતિ હા ઓપ્શન નહીં ને આપણે એટલે રમવાનું એમાં છે હવે શાકભાજી બટાકા ને કોબી સાહેબ આવું પૂછતા હતા હવે આપણે બી એમને કીધું કે ભાઈ શાકભાજી બટાકા કોબી કમેન્ટ કરો હાલો શું આવશે કમેન્ટ કરો હા હવે સાહેબ જુઓ સાહેબ આ જે કે છે ને સાહેબ જો સાહેબ એક તમને કહું વેન આકૃતિ સિલોક્સ અને નોન વર્બલ આના ધારો કે દસ થી બાર દાખલા પૂછાય ને સાહેબ તો બાર દાખલા માટે હાર્ડલી સાહેબ ચાર એક મિનિટ નો સમય લાગે હાર્ડલી ચાર મિનિટ ની અંદર તમને બાર ગુણ ડાયરેક્ટ મળી જાય બાર માંથી ના આવડી એક બે તો દહ તો મળી જાય ત્રણ ચાર મિનિટ માં જ ગેમ પતી જાય સાહેબ અહિયા લોકો જે છે બી ટીક કરી રહ્યા છે પૈલા સાહેબ કોબી શેમાં આવે તો કે ટીફીન માં આવે કે ઘણા લોકો બાર ટિફિન ખાતા હોય તો કે સાહેબ ટિફિન માં આવે

હજુ સાહેબ સાત જેમ ચાર હતું આઠ લિટર મીણ નાખવાનું હતું અઠ્યાસી હતું ને મારા ઘરનું મૂક્યું છે બરોબર હોય એટલે જોતા રહેજો થોડુંક હવે જોવો સાહેબ એ લોકોએ શું કીધું કે અઠ્યાસી લિટર મિશ્રણ છે સાહેબ કોનું મધ અને મીણનું એમાં મધ હાથ અને મીણ ચાર છે તો સાત ને ચાર અગિયાર ટુકડા પાડું તો એક ટુકડો આઠ નો બને સાહેબ એક ટુકડો આઠ નો બને તો સાહેબ સાત અઠ્ઠા છપ્પન અને આઠ ચોક બત્રીસ બરાબર આ રીતનું હોય હવે જો તમે શું નાખો છો આ મિશ્રણમાં મીણ 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 નાખો નાખો છો તો મધમાં ફરક પડે તમે નાખી એટલે થઈ જાય કેટલું સાહેબ ચાલીસ અરે પાંચ આઠ ઉડી જઈએ ને તો સાત જેમ પાંચ આવે નવો ગુણો આવું પૂછ્યું નવ ગુણોતર કેટલો થાય બસ પતી સુરું ખતમ અરે ઓહો

લખી દો લખી દો વાંધો નહીં ઓકે કાલે હતો આ ક્વેશ્ચન અગિયાર પાંચસો પંચાવન તમારો આવી ગયો ને સાહેબ હા એ તો થઈ ગયું થઈ ગયું ને આપણું બસ હવે જો સાહેબ એ લોકોને સમાંતર શ્રેણીમાં કીધું છે સાહેબ કે પહેલું પદ ને છેલ્લું પદ આપ્યું કોઈ મગજમારી કરવાની નહીં સાહેબ પહેલા પદ એકસો એક વધતા છેલ્લું પદ એકસો હવે કાંઈ નહીં સાહેબ આગળ એન બાય આવે સંખ્યા કેટલી ખબર ન પડે એટલું વિચારો ને એકસો એક થી બસો સુધીમાં હો સંખ્યા આવે

સરપ્રાઇઝ ભાઈ આવી ગઈ છે તમારા માટે હવે બત્રીમાંથી પચીસ આવે પણ એક આ પ્રશ્ન પરીક્ષામાં હોય તો આ રીતનો જવાબ આવતો હશે ભાઈ યુનિટ ડિજિટ જવાબ કરાય એટલે એક દાખલો બધામાં ફરજીયાત આવે આ કાલે આવ્યો તો સમાંતર શ્રેણીનો છે અને આ સેમ ટુ સેમ એવો દાખલો આવ્યો એનો મતલબ સાહેબ આપણે આ ત્રણ દિવસમાં એ લોકોએ જેની પરીક્ષા પતી એના આધારે હવે સાહેબ બાકીના લોકોને પરીક્ષા એક ઝાટકે પાસ કરવી હોય તેના માટે કંઈક છોકરા કે કંઈક કરો ચાલો સમજાઈ ગયો બરાબર જો એક લો અહીંયા રાખી દઉં બે વસ્તુ છે આપણા માટે હવે બધાને એવું છે કે પરીક્ષા તો સાહેબ આવા પેપર જાય છે હવે આખું જે છે ફાઈનલ તમે જે છે એનું પીક લઈ આવો

આવતીકાલે આઠ વાગે હું તમને સિલોક્સ કરીશ બરાબર લગભગ દોઢેક કલાકનો સમય જોઈશે મારે તમારે મને દોઢ કલાક આપવાનો છે અને તમારા ત્રણ માર્ક પાકા થઈ જશે તમારે એક પણ માર્ક ક્યારે પણ નહીં કપાય બરાબર જે પણ વિદ્યાર્થીઓનું પેપર બાકી છે કે પીએસઆઈ ઇએસઆઈ તમે આપવાના હોય આના પ્રશ્ન પૂછાવાના છે તમને ક્યારે પણ એમાં વાંધો નહીં આવે બરાબર તો આ હું તમને કરાવવાનો છું આવતીકાલે આઠ વાગે બરાબર ને હવે બીજી ચર્ચા ખાસ કરવાની છે જો અત્યારે જેની પરીક્ષા પતી ગઈ છે સારા માર્ક આવવાના છે લાગે છે કે પાસ થઈ જઈશું બધા બહુ જ ખુશ છે જેની બાકી છે એ લોકો ખુશ છે કે ભાઈ પેપર કેવું આવે છે અમને થોડો થોડો આઈડિયા આવી ગયો છે પણ એક વસ્તુ સમજો હું તમને કહેવા માંગુ છું જો હવે આ આખું શેડ્યુલ છે કે પરીક્ષા કઈ કઈ તારીખે કેટલા શિફ્ટમાં લેવાય છે અને કેટલી હજુ લેવાની બાકી છે તો હજુ આપણે અહીંયા પહોંચ્યા છીએ આ ત્રીજી તારીખ થઈ છે હા હજુ મેક્સિમમ છોકરાઓની પરીક્ષા હજુ બાકી છે પરીક્ષા નવમી તારીખ સુધી ચાલવાની છે બરાબર હવે જો આપણે એટલું ખુશ પણ નથી થવાનું એટલું દુઃખી પણ નથી થવાનું તમે કોઈ પણ સ્ટેજે છો પરીક્ષા પતી ગઈ હોય પરીક્ષા માર્ક્સ જે પણ આવે પાસ થઈશું ના થઈશું એ તો પછી ખબર પડશે પણ પચાસ ઉપર થતા હોય સાહીઠ ઉપર પતા હોય તમને આઈડિયા આવશે કે આ વિપ્રત તો હું નીકળી ગયો છું પણ જેની પરીક્ષા બાકી છે હજુ તમારા પાસે સમય છે અને અત્યારે જેવું પેપર આવી રહ્યું છે ને એવી પેપરનું પાસ થવા માટે તમારે દસ દિવસની મહેનત જોઈએ દસ દિવસ જો તમે કશું ના કર્યું હોય તો જો તમે પહેલાંથી મહેનત કરો છો તો ચિંતા નથી કદાચ બે પાંચ માર્ક વધારે તમારે એક્સ્ટ્રા આવે તો તમને ફાયદો થઈ શકે એટલે આપણે એક એવું આયોજન વિચારી રહ્યા છીએ કે જેનું પેપર બાકી છે હવે આ છેલ્લા મારા પાસે દસ દિવસ બધા ધો કે કોઈ છોકરાની પરીક્ષા વીસમી તારીખે છે તો એની પાસે પંદર દિવસ છે હવે પંદર દિવસમાં શું કરવું જોઈએ તમને આઈડિયા આવી ગયો કે આવા ચેપ્ટર તો કરવા પડે સરેરાશ કરવું પડે સાદુ કરવું પડે રીઝનિંગમાં તમે જો સિલોક્સ કરવું પડે મેથેમેટિકલ ઓપરેશન કરવું પડે પણ એમાં કઈ પ્રકારના પ્રશ્નો કરવાના કોઈ શીખવાડે તો તો એની માટે એક આયોજન તમારા માટે લાયા છે બરાબર શું આયોજન છે તમને સમજાવું તો મગજમાં એક વસ્તુ રાખજો કેટલા લોકો મેન્સમાં જવાના છે આશરે ચાલીસ હજાર લોકો

તમારી તૈયારી તમને તો ખબર હોય તો તમારે આ દસ ટકા વાળામાં કૂદકો મારવો હોય તો છેલ્લો જેટલો સમય બચ્યો છે એમાં આપી દો તમે જાતે તૈયારી કરી શકતા હોય કરી શકતા હોય તમને આવડે છે અને પ્રેક્ટિસની કમી છે તો તમારે પ્રેક્ટિસ કરવાની છે નથી જ આવડતું અને છેલ્લે છેલ્લે શીખવાનું છે તો એ ઓપ્શન છે તમારી પાસે આટલા દિવસો બચ્યા છે બરાબર તો આપણે શું આયોજન છે એવું તમને સમજાવી દઉં બરાબર આ તમારો સિલેબસ બરાબર આમાં ઘણા બધાને અંગ્રેજીમાં અને ગુજરાતીમાં અત્યારે પ્રોબ્લેમ થઈ રહ્યો છે બધા આના ઉપર ફોકસ કરી રહ્યા છે આમાં થોડા થોડા માર્ક્સ ઓછા આવી રહ્યા છે મેં સાંભળ્યું છે કે અંગ્રેજીમાં કદાચ આઠેક અટેમ થાય છે માંડ ગુજરાતીમાં દસેક થાય છે તો કોઈ ફરક પડતો નથી આપણે દરેકમાં પાસ થવાનું છે જ નહીં આપણે શું કરવાનું છે કે ભાઈ મારે તો સાહીઠે પહોંચવાનું છે તો તમે આજના સ્ટેજે સાહીઠે પહોંચો છો

દસ દિવસ નું એનું નામ આપ્યું છે એનું મિની વર્કશોપ એની હું ચર્ચા કરું તમારી સાથે બરાબર આ કેવા વિદ્યાર્થી માટે જો બધા માટે નથી પેલા તો પેલા દસ ટકા વાળા માટે નથી જે દસ ટકા છે કે સાહેબ પ્રિલિમ પાસ થઈ જજો કોઈ ચિંતા નથી એ ફૂલી કોન્ફિડન્સ હોય તો તમારા માટે આ બિલકુલ નથી કોની માટે છે પેલા નેવું ટકા જેમને હજુ એવું છે કે સાહેબ મારે દસમાં આવું છે તમે પાંચ માર્કથી રહી જતા હોય મોક ટેસ્ટ આપ્યું હોય એમાં ચાલીસ આવ્યા હોય પચાસ આવ્યા હોય સાહીઠ આવ્યા હોય તોય ભીખ લાગતી હોય કે સર હજુ કંઈક એક્સ્ટ્રા માર્ક આવી જાય તો આ વર્કશોપ તમારા વધારો તમારો થશે ધારો કે તમારા પચાસ આવતા હશે ને તો તમે સિત્તેર લાવી શકો છો ને એ લેવલે તમે પહોંચી જશો તમે ચાલીસ લાવતા હશો સાહીઠ પહોંચી જશો કેમ કેમ કે હવે ટ્રેન્ડ પકડી ગયો આટલા બધા પેપર આપણા આપ્યા

અને મેથ્સ આપણે ભણાવ્યું કદાચ કેમ કે ત્યારે એ અમારી જવાબદારી કે ના પૂછાય બધું પણ છેલ્લે છેલ્લે રિવિઝન કે શોર્ટ ટાઈમમાં કરવું હોય તો શું કરવાનું હોય જે પ્રશ્ન પૂછાય છે એ પ્રકાર એટલે આપણે એવું એક આયોજન કરીએ છીએ કે હવે ભેગા થઈને ખાલી કેટલા ચાલીસ કલાક જ લઈશું ચાલીસ કલાકમાં ચૌદ કલાક ગણિત ચૌદ કલાક રિઝનિંગ છ કલાક મેથ ગુજરાતી અને છ કલાક અંગ્રેજી આ ચૌદ કલાકમાં રવિ સર અને રોમિલ સર તમને આશરે આઠ કે નવ ચેપ્ટર જ કરાવશે બરાબર પણ એ ચેપ્ટરના દાખલા તમને આવનાર શિફ્ટમાં જોવા મળવાના છે બરાબર પ્રકાશ સર તમને ગણિત આઠ કે નવ ચેપ્ટર જો દસ ચેપ્ટર કરાશે દસ ચેપ્ટર કરાવશે ચૌદ કલાકમાં તમારા જે સાહીઠ સિત્તેર તમે અટકી જાઓ છો ને એ આવી જશે બરાબર પ્રિલિમ પાસ કરાવી દઈશું અમારી ઈચ્છા એવી છે બધાને તક મળે મેન્સ આપવાની બસ મેન સુધી પહોંચી જાઓ પછી આગળ ખેંચશું તમને બરાબર એટલે આપણે એક આયોજન આવું કરી રહ્યા છીએ જેને એવું લાગતું હોય કે સર થોડા માર્ક મળે રહી જઉં છું મારી છૂટ એવું લાગતું હોય કે ના સર આરામથી પ્રિલિમ પાસ થવાય છે તો તમારા ન ચાલશે તમે ખાલી પ્રેક્ટિસ કરશો તો એ આવડશે વાંધો નથી થોડા માર્ક ખૂટતા હોય જોડે જાઓ શરૂ કરીએ છીએ આપણે પાંચમી એપ્રિલથી અને તમે જોશો તો અત્યારે વચ્ચે પરીક્ષા નથી ખાલી સાતમી આઠમી છે એક એક શિફ્ટ તેર જ છે આપણે ડાયરેક્ટ તેરમી શરૂ થાય છે એટલે વચ્ચેનો સમય છે એનો આપણે યુટિલાઇઝ કરી લઈએ રોજના 4 4 કલાક તમે શીખો અને એવું હોય કે સર આ 4 કલાક પછી બીજું કંઈ કરવાની જરૂર કઈ જ નહીં આ જે ચેપ્ટર જે પ્રશ્ન કરે એ જ પ્રકારના પ્રેક્ટિસ કરજો બસ તમે અને સાહેબ આપણે મોક ટેસ્ટ જોઈન જ ન હોય તો હવે થઈ શકે થઈ શકે જો ભાઈ આ બધા માટે ઓપન છે અને આપણા જે જૂના બેચના વિદ્યાર્થીઓ હશે ને એમને પ્રોમોકોડ એક્ટિવ કરી દઈશ સવાર સુધીમાં તમારે આ ફીસ નથી ભરવાની તમારા માટે બહુ નોમિનલ ફીસ હશે એ તમને બેચ એપના અંદર દેખાશે પણ તમને લાગતું હોય જરૂર છે તો જો નહીં તો બેચના વિદ્યાર્થીને તો મેક્સિમમ મળી જ ગયું છે તમે જો કોઈ બેચ લીધી હોય અથવા તો પહેલા વર્કશોપમાં હતા તો તમારા માટે એટલું જરૂરી નથી પણ એવું હોય કે સાહેબ દસ દિવસ બાકી છે એક અઠવાડિયું બાકી છે એવું કંઈક કન્ટેન્ટ કે એટલું જ વાંચ વાંચ કરવું છે બીજું કશું જ કરવું નથી એમના માટે છે બરાબર જેને સાહીઠ સિત્તેર સુધી આવું છે સેફ ઝોનમાં રમવું છે કેમ કે લેવાના તો ચાલીસ હજાર છે નક્કી કરી લેજો ચાલીસ હજારમાં આવું પડશે ટોપ ચાલીસ હજારમાં કદાચ એવું પણ બને કે કટ ઓફ થોડું આપણે વિચારતા એનાથી હાઈએ જાય પેપર સહેલા છે જો પેપર અઘરા નથી પેપર એવા છે કે ટાઈમ મેનેજમેન્ટ બહુ માગે છે જલ્દી થતું નથી પણ હવે જ્યારે ટ્રેન્ડ પકડાઈ ગયો છે ચેપ્ટર પકડી ગયા છે તો છેલ્લે લડી લઈએ એટલે અમે તો છેલ્લે છે લડવા આવ્યા છીએ જેને એવું હોય કે છેલ્લે લડી લેવું સાહેબ છેલ્લા દિવસ લેવું છે આ એ બધા માટે છે બરાબર અને આ વર્કશોપની સાથે તમે દસ મોકટેસ્ટ પણ એડ કરી શકો છો એ મોકટેસ્ટ કયા હશે અગેન નવા ટ્રેન્ડ પ્રમાણે બરાબર તો એ પણ તમને ઓપ્શન છે કે એના અંદર એડ કરવું હોય તમે એડ કરી શકો છો અને એવા વિદ્યાર્થીઓ હોય કે સાહેબ ના ખાલી ટેસ્ટ જ આપવા નવા ટ્રેન્ડ મુજબ તોય ઓપ્શન છે તમે દસ નવા મોકટેસ્ટ મળશે આ નવા ટ્રેન્ડ મુજબ કેમકે સર આપણે જે જૂના પેપર લીધા હતા ને એ થોડા હાઈ લેવલ લીધા હતા સર થોડું બધા બધા બી ઘણી કહેતા સાહેબ માક આવે અને અમુક જણા તો જે છે ને બે ત્રણ ની મોકટેસ્ટ આપ્યા પછી જે છે મને ફોન હતા સાહેબ બધાની મોકટેસ્ટ આપી પણ તમારું રીઝનિંગ અને ઘણી પૂરું કરતા કરતા શ્વાસ ચડી ગયો જો અમે મોકટેસ્ટ અઘરી જ લીધી હતી કેમ કે અમે તમને એ લેવલ સુધી તૈયાર કરવા તા તમને અઘરું ભાઈ સહેલું બહુ જ સહેલું લાગે પણ આ જે મોકટસ હશે ને એ સેલા હશે કેમ કેમ કે આ હવે ટ્રેન્ડ મુજબ ના હશે આના અંદર અંગ્રેજીમાં જેમ કે અંગ્રેજીમાં સર આપણે એક બે કોમ્પ્રિહેન્શન જ આપતા એક કે બે પ્રશ્ન જ આપતા હતા હવે તમે પાંચ પ્રશ્ન આપશું મેથેમેટિકલ ઓપરેશન તમે બે ત્રણ આપશો સિલોક્સ પણ તમને ઇઝી ઇઝી બે ત્રણ મૂકશું એટલે આ મોકટસનો હેતુ કેવો જેવું ગૌણ સેવા પેપર લઈ રહ્યું છે એ જ પ્રકારનો તમને એક એક્સપિરિયન્સ મળે અને તમે ઇમેજિન કરો જો તમે સાહેબ આટલું કરો હવે જેટલા પણ તમારે જો દિવસ બચ્યા છે અમુક લોકોનો હવે શય કદાચ હમણાં જ જોઈએ બારમી એ તેરમી એ તેરમી એ કદાચ વીસમી જે પણ દિવસ તમારા માટે બચ્યા છે તમે જો આ ચાલીસ કલાક તમે આ મિની વર્કશોપના લાઈવ લેક્ચર જોઈ લો અને તમે આ દસ ટેસ્ટ આપી દો એટલે તમારા કેટલા પ્રશ્નોની પ્રેક્ટિસ થાય જો તમે કેટલા પ્રશ્નોની પ્રેક્ટિસ થાય તમે ચેક કરો જો મોક મોક્ટેશના અંદર આશરે હું ચાલીસ કલાક લઉં એક કલાકમાં સાહેબ આપણે પંદર પ્રશ્ન આજુબાજુ છોકરાઓને પ્રેક્ટિસ કરાવી શકીએ શીખવાડીને બરાબર તો પંદર ચોક સાહીઠ એટલે છસો જેવા પ્રશ્ન એવા હશે જે તમને ફેકલ્ટી શીખવાડશે પેલા તો છસો જેવા પ્રશ્ન કરીશું આપણે આ મિની વર્કશોપમાં બરાબર વર્કશોપનો નાનો વર્ઝન છે મિની વર્કશોપ બરાબર એટલે આપણે છસો જેવા પ્રશ્ન લેકચરમાં તમને શીખશો અને એના પછી તમે હજાર પ્રશ્ન દસ મોકટેસ્ટ એટલે એક હજાર પ્રશ્ન તમે ટેસ્ટ આપશો

હવે વોઇસ ઇસ્યુ નહીં હોય બરાબર તો આ એક ઓપ્શન છે આપણા પાસે આપણે શરૂ કરીએ છીએ પરમ દિવસે આનો ટાઈમ રાખીશું આપણે એકથી પાંચનો બપોરના ટાઈમમાં તમે જે ઊંઘતા હતા ને ઊંઘવાને એવું ના મળે બરાબર સવાર સાંજ આપણે વાંચશું પ્રેક્ટિસ કરશું બપોરે તમે એવું થતું હોય કે આ ચાલીસ કલાક સાહેબ લડી લેવું છે તમને લાગે કે ભાઈ વાંધો નથી બરાબર તો તમે આમાં જોડાઈ શકો છો

સરસ મજાનું આયોજન કરીએ ચાલીસ કલાકમાં પ્રિલિમ પાસ કરાવી દઈશું બરાબર અને કાલે સિલો જોઈ લેજો પછી સાહેબ બીજે ક્યાં જોવાની જરૂર નહી પડે ડન હવે જો આપણે આપણા પાછા પ્રશ્નો ઉપર આવી જઈએ દોસ્તો જો ભાઈ હવે નફા ખોટમાં છે ને આવા સિમ્પલ બે ત્રણ પ્રશ્નો હતા મિત્રો કે આટલા ટકાએ વેચતા કેટલા રૂપિયા નફો થાય હ હા હા જો હવે સાહેબ આપણે એમને કીધેલું છે કે એમનો ફેવરેટ ફ્રેક્શન હવે ટકા ઈઝીએ તમે થોડા અઘરા લખ્યા હાડા ટકા એમાં તો વી ટકા એ વેચતા નહીં હતું સાહેબ હવે સાડા સાડાત્રીસ ટકા એટલે જો એમને યાદ હોય તો થ્રી બાય થાય સાહેબ યસ સાહેબ સાડા એટલે વન એટ કહેવાય હા હા બાર એટલે ઘન યાદ હોય તો પાંચસો બાર આઠ નો ઘન છે પાંચસો બાર માં ત્રણ આઠ છુપાયેલા છે એવું કહેવાય એમાં એક આઠ જાય તો અઠયું ચોસઠ થાય સાહેબ ચોસઠસો ગુણ્યા ત્રણ આટલા રૂપિયા નફો થાય સાહેબ પતી ગયો છ તરી અઢાર ચાર ફરીથી આવશે મિત્રો ઓકે આગળ વધીએ અઠવાડિયું દિવસ બરોબર હા એટલે ઘણા કે છે કે જે હવે જે છે પ્રશ્ન હતો સાહેબ સમજો ભારત મધ્યપ્રદેશ હવે સાહેબ આ મેં કીધું એમને આને મેં કીધું ભૂગોળ નો પ્રશ્ન કહેવાય ખોટું કીધું હોય તો હવે તમને ખબર હોવી જોઈએ કે ભારતની અંદર મધ્યપ્રદેશ આવે મધ્યપ્રદેશ ની અંદર ભોપાલ આવે

હવે મને ખબર હોય વિશ્વની અંદર જે છે ચલો યુરોપની ઇટલી ઠીક છે યુરોપની રાજધાની ઇટલી કહેવાય ઇટલીની રાજધાની યુરોપ કહેવાય યુરોપ ઇટલીમાં છે કે નહીં એક ખબર હોય તો જ કામનું છે બાકી કઈ કામનું છે ઇટલી યુરોપ ને પૃથ્વી બધું પૃથ્વીમાં તો આવે જ ને હા આવું કઈ કહ્યું વિશ્વ કે પૃથ્વી આવું કઈક હતું બરોબર એટલે આપણે જે છે કાલે જ આ ભણ્યા હતા સર રીડિંગ મોસ્ટ ઓફ બુકમાંથી જ આવે છે આપણે બુક જ જોરદાર લીધી બનાવી છે તમારી સાહેબ

તમે લસા લો મિત્રો તો એકસો એસી લસા થાય ધારો કે ટાંકી એકસો એસી લીટર વીસ મિનિટ લાગે કેટલી લાગે વીસ મિનિટ લાગે પતી હા હવે જો અને કાંઈ ખબર ના આપણે સૂત્ર યાદ છે તમને ઉપર બેનો ગુણાકાર છત્રી ગુણ્યા પિસ્તાલી અને નીચે બેનો સરવાળો સરળો થાય હોય છે રવિ શરમી વાહ વાહ સાહેબ છો તો બુકે છે નીચે આપેલા આકૃતિમાં એવા કેટલા અવસ્ય પિકઅપ કરવી છે ચલો હવે જે છે લાસ્ટ બટ નોટ લઈશ એના જેવું છે હજાર પાર લઈ જવું હવે જે છે દબડાટી બોલે છે ઓકે ચલો એવા કેટલા નર્સ કે છે ડોક્ટર અને ફાર્માસી ફાર્માસિસ ડોક્ટર નર્સ તો ફાર્માસિસ આ ડોક્ટર અને આ નર્સ બધામાં કોમન આવ્યો પેલા આર આપણા નામનો જ આર છે આર જ તમારો જવાબ આવે જો જોવા જવું તો આજે સાહેબ એવું છે સાહેબ વિષય વિજ્ઞાન અને ભૌતિક શાસ્ત્રો પચી પચાસ ઓકે શું કહેવા સાહેબ વિષય વિજ્ઞાન કહેવાય તો વિષય હોય એની અંદર વિજ્ઞાન આવે ને આ બધા વિષયો શું આવે વિજ્ઞાનની સાહેબ શાખાના કહેવાય ફિઝિક્સ કેમે બાયોલોજી આ મૂર્તિ જ આવે બોલો તૈયાર સાહેબ કયો પ્રશ્ન હતો ઈઝી રહેશે ચાવડા અક્ષસો હા જો યસ ચલો સાહેબ બીજો કોઈ પ્રશ્ન કઈક હતો કે કઈ રહ્યા બસો પચાસ કેવું તમે આવું હતું બસો પચીસ અને બસો પચાસ વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા ઓ બસો પચીસ અને બસો પચાસ એટલે આની બે કી તો કાઢી નાખવાની બે કી હોય તો બે વડે ભગાય હવે બસો સત્યાવીસ સાહેબ છે બસો ને સત્યાવીસ તો આમાં આપણે ચાવીઓ લગાવીને ટ્રાય કરવું પડે હા સાહેબ બસો સત્યાવીસ જો હવે અગિયાર ના ઘડિયામાં આવે કે ના હવે આના માટે ટ્રીક છે પણ પેલી નજરે આ પ્રશ્ન છોડી દેવાય એટલી મને ખબર પડે છોડો કેમ કે આ સંખ્યાઓ લખીને પછી એવરેજ ઉધવાની

સત્યાવીસ ત્રેવીસ સત્યાવીસ સત્યાવીસ સાહેબ બે લખી નાખો સાહેબ બોલો સાહેબ એક દસ સત્તર એક દસ ત્રીસ છે ને સાહેબ એક દસ લખી દો ત્રીસ ઓગણચાલીસ એકસો સત્તર અને ડેસ સાહેબ બીજો પ્રશ્ન લખો આવ્યો છે તો આપણે જે છે સોલ્વ કરો થાય જઈએ સાહેબ સત્યાવી ત્રેવીસ સત્યાવીસ સત્યાવીસ ત્રેવીસ સત્યાવીસ સત્યાવીસ ઓગણત્રીસ અને આગળ પાછળ થઈ ગયું તો ખબર નહી બાકી સત્યાવીસ પછી શું આવે ઓગણત્રીસ ને ચાર સત્યાવીસ એકત્રીસ હોય શકે ઓપ્શનમાં હોય તો ના સાહેબ તો પછી સત્યાવીસ છૂટે નહીં છોડી એટલે આવું કઈ હશે પેલા મિસિંગ જો આવું હશે દોસ્ત ઓગણત્રીસ અહીંયા છે ને સત્યાવીસ પાછળ હશે તો અગિયાર પાંચસો પંચાવન આવો હશે સાહેબ તો થાય જુઓ સત્યાવીસ 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 તેવી પછી ઓગણત્રીસ પછી એકત્રીસ આવે સાહેબ કાંઈ એકત્રી અથવા પાંત્રીસ બંને જોઈ લેવાનું સાહેબ જરૂરી નથી બરાબર ત્રેવીસ ઓગણત્રીસ પાંત્રીસ અગિયાર ભાઈ જે મને કહી રહ્યા છે પેલા અગિયાર પાંચસો પંચાવન લે ભાઈ હવે હું પણ તમારી જેમ જે છે અહીંયા લોજિક દોડાવીશ મને પણ ખબર નથી પેલા અને કહેવાય સમસગન ઓપ્શન કેવા હતા એની ઉપર મારે પણ ડિપેન્ડ કરવાનું છે હવે સાહેબ આ જોઈ લઈએ તો સાહેબ ગુણાકાર જેવું લાગે છે હા સાહેબ પણ કેવું થાય ખબર છે અહીંયા સાહેબ ગેપ કેટલો છે નવ નો વધારો અહીંયા ગેપ કેટલો દસ ના સાહેબ ત્રણ નો ગુણાકાર કરે ને દસ ત્રણ ત્રીસ

આપણે આ ટ્રાય કરીએ સાહેબ ખબર નથી મને પણ અગિયાર અને પાંચસો પંચાવન પંચાવન થાય એ ખબર પડે સાહેબ આશા પાંચ ક્યાંથી લાવવાના કયા પાંચ પાંચસો પંચાવન છે હા એટલે એવું લાગે અગિયાર નો પાંચ વડે ગુણાકાર જે થાય પંચાવન એમ

હવે સાહેબ અહિયાં આઠ છે તો સાહેબ આઠ પછી ની સંખ્યામાં બે નો વધારો કરો એટલે દસ દસ નો વર્ગ સો સો વત્તા આઠ હા બાર વત્તા થાય સાહેબ ચૌદ ચૌદ નો વર્ગ

હા એક્ઝામમાં અંદર પણ વિદ્યાર્થી મિત્રો સાહેબ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છો તો એમના માટે નવા આર પ્રમાણે વંદન મેચ આપણી શરૂ થવા જઈ રહી છે ટાઈમ બધા માટે એક કલાક જ છે એટલે મહેરબાની કરીને એવું ના કહેશો કે તમારો ઓછો પડે છે બીજાને વધારે પડે છે સોળ નવસો છે પણ ડિસ્કાઉન્ટ સાથે એમને મળશે આઠ હજાર નવસો ને નવ્વાણુંમાં જેમાં ફિઝિકલ બુક મળશે લાઈવ લેક્ચર મળશે ટેસ્ટ પ્લાનિંગ મળશે રેકોર્ડ લેક્ચર એમાં મળશે અને એકસો કલાકનો ફ્રી વર્કશોપ સોરી ફાઉન્ડેશન બેચ પણ એમને મળશે અને સાહેબ જો કોઈ વિદ્યાર્થીને સેક્ટર છો ફિઝિકલ ગાંધીનગર આવીને ભણવું છે તમારે હમ વાંધો નહીં યા ઓપ્શન તો જે છે તમે પ્રશ્ન યાદ રાખ્યો છે ને એ જ અમારા માટે બહુ મોટી વસ્તુ છે કે આવું કંઈક બની શકે છે હવે જે પ્રશ્નો આવ્યો છે હું કોઈ જગ્યા શોધવાનો ટ્રાય કરીશ કે ભાઈ આની આજુબાજુમાં કંઈક લોજિક જેટલા બની શકે છે એટલા હું ટ્રાય કરીને બરોબર એના રિલેટેડ આપણે કંઈક વિચારીશું

પસાર કરે ઝ બરાબર અંતર ભાગ્યા સમય જ થાય ટ્રેન વાળા માણસ બીજું કોઈ સૂત્ર વાપરવાનું નહીં નહીં વાપરો સાહેબ કેટલી કિલોમીટર પ્રતિ કલાક એકસો પ્રતિ સેકન્ડમાં ફેરવાનું નહી ભૂલવાનું પાંચ

આવડશે સાહેબ એટલે જે સાહેબ મેં થોડુંક એવું વિચાર્યું કે હમણે જે ટ્રેન્ડ પ્રમાણે થોડુંક વર્ગની આજુબાજુમાં વધારે દોડતા હોય છે તો છોકરાઓને પહેલી નજરમાં માં કઈક દેખાય એના માટે જે છે આપણે આવી કોઈક ગણતરી કરી શકીએ કે ભાઈ આવું કઈ છે અગિયાર એક્યાસી સાહેબ આ જો ખબર પડે સાહેબ

પંચાવન શું આવે મિત્રો પાસઠ ની સડસઠ આવશે અવિભાજ્ય પ્રાઇમ નંબર આવશે એકાણું હોય ને કઉ તો શું

ગોપાલભાઈ ભૂલા પડ્યા છે ભગવાન ભૂલો પડે ગોપાલભાઈ ભૂલા પડી ગયા અરે 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 ફરી સાહેબ બોલો એક મિનિટ શું હતું પંચાવન આવું હતું ને એકસઠ પંચાવન ત્રેસઠ પંચાવન પછી શું આવે ને દોસ્તો ના ના આવું નતું કંઈક બીજું હતું પંચાવન એકસઠ અચ્છા પંચાવન એકસઠ પંચાવન પંચાવન બાસઠ પાસઠ કે સિક્સટી ટુ સિક્સટી ટુ બાસઠ હા સિક્ષટી ટુ ક્યાં છે અહીંયા લખ્યું છે

હા એ જ છે ખબર નહીં હવે એટલે ભાઈ આ ખાસ ધ્યાન રાખવું જો હમણાં એક ભાઈએ ત્રેસઠ લખાયું હતું સંખ્યા જે છે હોઈ શકે છે છે હવે બોલવું હતું ને સિત્તેર ત્રેસઠ સિત્તેર સિત્યોતેર સિત્તેર અને ડેશ તો ચલો સાત ગુણ્યા દસ કહો છો સાત ગુણ્યા બારે વિચારી શકીએ ચલો અહિયાં એવું છે કે સાહેબ ચાલો નવ થયા પછી દસ પછી અગિયાર પછી બાર દસ છે તો હવે બાર વિચાર બાર સિત્તા ના ચોર્યાસી હોય ઓપ્શન માં તો ચોર્યાસી સાત નવ અગિયાર સાહેબ તો અહિયાં

હા હવે ના હોય તો ક્યાં જવાનું ખબર નથી પહેલા હવે ના હોય તો બીજા ઓપ્શન જે છે એ શક્યતા વિચારવી પડે કે કઈ રીતે થઈ રહ્યું છે હા એટલે જો મેં કીધું ને અમુક સિરીજ જે છે હવે ધારો કે માની લો કોઈ મા પેપરમાં આ સિરીઝ આવે તો સાહેબ તમને ચાર સિરીઝ પૂછે છે તો હું તો કહું છું ત્રણ મા એટલે નીકળી જવાય એક સિરીઝમાં પડાય નહીં બરાબર છે બરાબર છે ચાલો ચલો આગળ જવા દઈએ સાહેબ યસ સાહેબ શું કહે છે ભાઈ ચલો આશિષભાઈ

એસી ટકાલેસ ટકા એક બે અને ત્રણ સાહેબ અને સાહેબ ઓગણી પંચુ પંચાણું થાય પાંચ દુ દસ થાય બે ચોક આઠ થાય સાહેબ ચાર નવ્વા છત્રીસ ઓગણી કરીએ સાહેબ પછી ડિફરન્સ આવે જવાબ સાહેબ છોતેર ગુણ્યા સાત કરના કોને ઓગણી ચોક એવું આમાં સાહેબ ઓગણી ઘડું આવડે ઓગણી દુ આડત્રી ત્રણસો એસી અથવા અઠ્યાવીસ ગુણાવીસ અઠ્યાવીસ દુ પાંચસો થાય સાહેબ એમાંથી એક વાર અઠ્યાવી કાઢી દઈએ બે આવે આ ત્રણ આવે એટલે પાંચસો ને બત્રી વધ્યા ત્રણસો બેંકમાં પડ્યા છે પાછા તો ત્રણસો હજુ કાઢો તો ખુટતી રકમ કેટલી આવે સાહેબ બસો બત્રીસ રૂપિયા આવે જોઈ લેજો બસો બત્રીસ હો અને સમજવું હોય ને તો સાહેબ આ રીતે સમજાય ટોટલ કેટલા છે તો નવસો પચાસ છે ચાલો એમાંથી પપ્પાએ કેટલા આલ્યા સાહેબ વીસ ટકા આના દસ ટકા પંચાણું એટલે એકસો ને નેવું રૂપિયા પપ્પાએ આલ્યા તો વધ્યા કેટલા હોય મિત્રો નવસો માંથી તમે બસો કાઢો તો સાતસો પચાસ થાય સાતસો ને સાહીઠ વધ્યા હવે મમ્મી કેટલા આલે સાહેબ

ગુણાકાર માં કઈક ચેક કરવાનો આવું કંઈક બોલ્યા સાત ના ગુણાકાર માં કઈક ચેક કરો આવો એકાદો પ્રશ્ન હતો તો હવે સાહેબ જે છે હું શાંતિથી બેસીને સાહેબ બધું જે છે હમણાં કલાક મારી જોડે સમય હતો તો હું બધું રિસર્ચ કરવા ગયો એની અંદર સાહેબ મને સાતના ગુણાકાર વાળી સિરીઝ મળી જો સાહેબ આ રહ્યું આમ છવ્વીસ એકસો બ્યાસી બસો ત્રણ આડત્રીસ જોવા જઈએ તો સાહેબ આ પણ જે છે મેં પછી એક્ઝેક્ટ હાથના ગુણાકાર વાળી હોતી વાહ સાહેબ છવ્વીસ ગુણ્યા હાથ પાંચ તરી પંદર માં પાંચ આવે નહી નવ તરી સત્યાવીસ માં સાત આવે ઓકે ત્રણ તરી નવ માં નવ આવે નહી સાત ડન કઈ ખબર ના પડે ભાગ્યા હાથ કરો ચૌદ સાહેબ પેલા છ સાત નવ ત્રેસઠ ઓગણત્રીસ આપણો જવાબ ઓગણત્રીસ ગુણ્યા હાથ આટલું થતું એટલે આવી સાત ના ગુણા કહેવાય આપેલું હતું એટલે આપણે એ પ્રમાણે જે છે એ ગણાય છે હવે જો ભાઈ મહીપાલસિંહ રાજપૂત જો બાપુ આમાં ઘણા કે ઇંગ્લિશ માટે ટાઈમ નથી રહેતો ઘણા કે ગુજરાતી માટે ટાઈમ નથી રહેતો ઘણા કે મેથ્સ માટે ટાઈમ નથી રહેતો રીઝનિંગ તો બધાનું ફેવરેટ એમાં ટાઈમે ટાઈમ હોય જો સારું જી કરો પછી તમે ઇંગ્લિશ કરો પછી રીઝનિંગ કરો તો છેલ્લે મેથ્સ માટે ટાઈમ ના જ રહે જો તમે ઇંગ્લિશ કરો ગણિત કરો તો ગુજરાતી માટે ટાઈમ ના રહે તમારો સિક્વન્સ એવો ટાઈમ ના રહે સાહેબ ઓહા એટલે m ઓછો પતી આગળની નું પેપર જોઈ લેજો ભઈલા અરે સાહેબ હું કીધું છે આગળની શીફ ને સાહેબ બીજા ડિસ્ટર્બ જેટલો ઓછો છે સાહેબ કરતા ઓછો છે વેલ્યુ કેટલી કોના જેટલો છે જેટલો કરતા કરતા મોટો બરાબર ને કરતા મોટો છે એમ વાત ને મોટો છે ભાઈ કરતા એલ જેટલો ઓછો છે કરતા ઓછો સાહેબ એમ કરતા એલ ઓછો છે એમ કરતા એલ જેટલો ઓછો છે એમ માઈનસ હા તેટલો જ એન કરતા મોટો છે એલ એલ જે રહ્યો ને એટલો જ કરતા મોટો છે તો એલ માઈનસ શું થાય સાહેબ એન હવે એમ વત્તા એન કરું સાહેબ તો આ એલ સામે જ 12 થાય 12 થાય શું પૂછ્યું મને ને

ઓકે ચાલો પહેલા કયો સબ્જેક્ટ સોલ્વ કરાય સાહેબ એવું કેવું છે તો પહેલા સાહેબ ગુજરાતી માતૃભાષા કરાય એવું ના સાહેબ જે સ્ટ્રોંગ હોય એ કરાય બસ હા સાહેબ આજ પહેલું જે છે આ બોલવાનું છે અને બધા સ્ટ્રોંગ હોય તો પેલા ગુજરાતી કરાય પછી અંગ્રેજી પછી રીઝનિંગ ને પછી શું કરાય મેથ્સ કરાય છે હા ત્રણસો છોતેર ત્રણસો તોતેર ત્રણસો બ્યાસી ત્રણસો પંચાવન ચારસો છત્રીસ વધારા ઘટાડાની સિરીઝ છે મે બી

પછી ત્રણસો પંચાવન કેટલા ઓપ્શન ચલો અહિયા ચેક કરીએ તો સાહેબ ત્રણ નવ સત્યાવીસ પતી ગયું સત્યાવીસ બરોબર અહીંયા એક્યાસી જશે બસો ને ઘટાડો કરના પહેલા બસો ને ની ઘાત છે

આઠ બોતેર નવ ગુણ્યા સો નવસો થાય વાર્તા થાય પૂરી નવસો રૂપિયાની સાથે વેચો તો તમને મિત્રો કેટલા તેર પંદર ઓગણી વીસ ચલો ભાઈ તમે બધા ફટાફટ કમેન્ટ કરતા રહો આપણે એક સ્લાઇડ નવી એડ કરી દઈએ છીએ તમારા બધાના જે પ્રશ્નો છે ને એ આપણે થોડાક જોતા જઈએ કેમ કે જે લોકો પરીક્ષા આપીને આયા છે ને એ ભાઈ કેવું છે બધું

તો સાહેબ શકે શકે અથવા વિચારો પણ આપણને જે જે છે છે ઓપ્શન ઓપ્શન આપેલા હતા ખરા ખબર નહીં ચાલો સાહેબ પાંત્રીસ ટકા ઘટાડો આવે ને પછી પાંત્રી ટકા વધારો સાહેબ તો સીધી વાત પાંત્રી નો વર્ક કરી દેવાનું

ટાંકી ભરાતા હમ આઠ ઇઠ્યાસી હતું તો એના રિલેશન ની અંદર વહેલા જે છે ઓપ્શન જોઈશું તો અમે તને કહી શકશું આપણે દસ વાગે બધા આવી જવાનું છે ભાઈ ઓકે સાહેબ આવતો ઠીક છે ઓકે ચાલો મિત્રો હવે જો જે પણ જો પેલા તમને કીધું વિદ્યાર્થીઓ તમારે કમ્પલસરી જે છે કમ્પલસરી અત્યારે તમારે ધ્યાનથી સમજીને કે જેટલા પણ કોમેન્ટ બોક્સની અંદર તમે સરખી રીતે જેટલા પ્રશ્નો લખી શકશો એટલો અમને બેનિફિટ મળશે તર્ક તો ઘણા બધા વિચારી શકાય છે પહેલા સમ સંબંધમાં હું પણ ગેરંટી ના લઉં કે આમાં આ જ તર્ક ઓપ્શનમાં ના હોય તો ક્યાં જવાનું પછી શું થાય ખબર ઘણી વખત સાહેબ કહું કે આપણે આ જો આમાં આન્સર આ જ આવશે પછી પરીક્ષાને જ્યારે તમારું એમ સીટ તો આવવાની જ છે પછી કે સાહેબ આમાં તો ઓપ્શન હતું તો તમે ભણાવો ત્યારે બની શકે છે

ઓકે ચલો રજા લઈએ આવજો ગુડ નાઇટ ટેક કેર